અમે અમારી પાસે વાતો છે એ આપના આગળ આપના તરફથી ડોનેશન આવશે એ અમે અમે આજ હાવ આમ ભાવમાં નથી આવ્યા, ભાવથી આવ્યા છે. હા, દિલથી આવ્યા છે, બહુ બિલથી નહીં. હા, એટલે આનંદ કરી છે. પણ ચારણી સાહિત્યનું એક ભૂદેવો બેઠા એટલે એક ભૂદેવનું ચારણી સાહિત્યમાં લખેલું કવિ, અને પછી હું થોડું દુહાસનમાં આપને લેર કરાવું. જેમ તુલસીદાસજીની રામાયણ છે, નરહરદાસજીની રામાયણ છે, એમ રસિક બિહારીની રામાયણ છે. આપણે કદાચ ખબર હશે, વડીલોને હોય યુવાનોને હોય તો તમે ગોતજો, આ અપ્રાપ્ય છે, ક્યાંક ક્યાંક મળે છે, પણ મેં વાંચી છે. રસિક બિહારી ભૂદેવ હતા, એમણે જે રામાયણ લખી છે એની એક બે કવિતાઓ વચ્ચે હું આવશે તો કહીશ. પણ શરૂઆતમાં શૈલેષ બાપુ એક એક જ કવિતામાં બે ચાર ભજન આવી, એમાં જેટલું એ બધું ગોઠવીને એમાં નાખી દીધું, એવું સર મને ગમે છે. રસિક બિહારી ભૂદેવ હતા, એણે એમને એક રામાયણ લખી અને એમાં આ કવિ છે મેં વાંચેલું, એ હું આપને કહું કે ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહું, જાને હેન કહું દ્વાર દુદુ ભી બજાન તે. હું અને તમે મારા તમારા નામના ઝંડા ગામો ગામ ફરકાવી બહુ પૈસાવાળા થઈ ગઈ, કે આ ઝંડો મારા નામનો છે અને હું વયો જાઉં તો મને બધી દુનિયા યાદ રાખે. એટલે જો એક જ કવિ છે ચાર લીટીનું, પણ કેટલું આવે છે. ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહું, જાને હેન કહું દ્વાર દુદુ ભી બજાન કે, ગામડે ગામડે મારા તમારા નામના આપણે ઝંડા ફરકાવી બહુ પૈસાવાળા થઈ ગઈ, કે દુનિયા યાદ રાખે. આપણે વૈયા જઈ બીજો થી ઝંડા ઉતરી જાય, ખબર પડે પનોતી ગઈ લાગે છે, ઝંડા ઉતાર લીધા. ખાલી ઝંડા ફરકાવે દુનિયા યાદ ન કરે. જોજો એક જ કવિ છે, ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાણે કહો, જાણે હેને કહો દ્વાર દુદુભી બજાનતે. મારા તમારા નામના ઢોલ વગાડી આપણી પાસે બહુ પૈસો થઈ જાય, મોટા કંપની વાળા ગામો ગામ ઢોલ હવારમાં વગાડવાનું. શું કામે? હું બહુ મોટો માણસ છું એમ વગાડવાનું. તો આપણે વૈયા જાય ને ઢોલ બીજે થી બંધ થાય કે લે આ માથાકૂટ ગઈ લાગે, ઢોલ નો વાગ્યો આજ, એમ યાદ ન કરે. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાણે કહું, જાણે હેન કહું દ્વાર દુદુભી બજાનતે. ઊંચે મહલાન કે ઉઠાન તેને જાણે કહું, મારા તમારા નામના મોટા મોટા મહેલ બનાવી દઈએ આપણે, ઉપર તકતીઓ લગાડી દઈએ કે આ મારા નામનો મહેલ, હું વયો જાઉં તો મારું નામ રહી. એટલે તો બીજી વાર એ મહેલના દસ્તાવેજમાં એ નામ ફરી જાય ને તકતીના નામ ફરી જાય, એવું આપણે કેટલું જોયું છે. તો ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાણે કહું, રસિક બિહારી એક ભૂદેવ લખે છે, જાને હેન કહું મત ગજ કે બંધાન તે. મોટા મોટા હાથી ઘોડા આપણા આંગણામાં બાંધ લઈ અટાણી ગાડીનું આપણે કહીએ કે ઊંચી ઊંચી જે બધી ગાડીઓ આવતી હોય, એ બધી ગાડીઓ જેટલી મોંઘી મોંઘી કારું છે એ આપણા આંગણામાં દહ દહ વી વી હોય તો આપણને એમ કે દુનિયા યાદ કરશે નહીં, એ તો દીકરાઓના નામે થઈ જાય ને એના નામે તરત બોલાવવા માંડે કે ફલાણા ભાઈની ગાડીઓ. તો મત જાણે હે ને કહો મત ગજગે મદાન તે, શાંતિ ને જાણે નકરી શાન કર્યા કરી, હું કાંઈક છું હું કાંઈક તું તોય ન મેળ પડે. શાંતિ ને જાણે ગુમાન તેને જાણે, ગુમાન કર્યા કોઈ દુનિયા મને યાદ રાખજો, હું આમ છું મારું અભિમાન તોય દુનિયા યાદ ના રાખે. શાંતિ ને જાણે ગુમાન તેને જાણે, ધન ધાન તેને જાણે, ગમે એટલું ધન હોય. અને તમે જો ધીરુભાઈ અંબાણી હતા ને ત્યાં સુધી એના નામની આખી કંપની બોલતી, હવે એના છોકરાનું નામ આવે, જીઓ કોને આપ્યું, આ મુકેશભાઈ આપ્યું એમ, હવે એને ઓલા ધીરુભાઈ આપ્યું એમ નહીં, હવે એવડું મોટું મહેનત ઊભું કર્યું તોય દીકરાના નામે થઈ ગયું. તો ધન ધાન તેને જાણે કોટિક વિધાન તે, કવિ કે એક કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા તમને ભૂલી જવાની ભૂલી જવાની ભૂલી જવાની. તો દાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો, રસિક બિહારી કહે છે, દયા માણસે અફસોસ વ્યક્ત કર્યો કે દુનિયામાં એવી એકોઈ વસ્તુ નહીં દુનિયા ભૂલે નહીં, આટલું આટલું કરો તો દુનિયા ભૂલી જવાની, તો એવી એકઈ વસ્તુ જ નથી કે દુનિયા કાયમ યાદ રાખે. તો કે એક નહીં ચાર છે, કવિ કે રસિક બિહારી કહે છે ભૂદેવ, એક નહીં ચાર છે, ચાર તો કે આ ચાર કઈ, તો કે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા. એક તો તમારી પાસે વિદ્યા હોય, કવિ હોય, જે તુલસીદાસજીને રસિક બિહારીને મહાત્મા ઈશ્વરદાસજીને નરસિંહ મહેતાને ગંગા સતી પાનબાઈને એને આપણે હજી નથી ભૂલ્યા. વિદ્યા હરિ ધ્યાન તે જેણે ભજન કર્યું છે. આજે ઓમ પ્રકાશ દાસ બાપુ નથી, ખાખડા બાપુ નથી, આપણે બધા છે ને, આપણે એમ થાય એ તો હોય કે લ્યો આપણે તો છઈએ હજી, પણ એક નક્કી કરી લેજો આપણે અહીં જેટલા બેઠા છીએ ને 100 વર્ષ ફીટ 100 વર્ષ પછી અહીં જેટલા બેઠા એ એકુય નહીં હોય, તે દીએ ખાખડા બાપુ હશે ને એની તિથિ ઉજવાતી હોય છે, એ વાત પાકી છે. રસિક બિહારી ચાર બાદ તે જહાન જાણે વિદ્યા હરિ ધ્યાન, એટલે ભજન કર્યું એને જાણે વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે. હમીરજી ગોહિલ નથી આપણને એમ થાય, શિવાજી નથી, પ્રતાપ નથી, દેવાજ બોદર નથી, આ બધા નથી ને આપણે સહી, પણ હકીકત એ કે આપણે બધા નહીં હોય તે દીએ એ બધા હશે, કારણ કે એને કંઈક કર્યું છે હાથમાં. કૃપાન એટલે તરવાર. રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. એક જેણે જગતના ચોકમાં કોકના માટે દાન કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલે નહીં, વાત પાકી છે. આ ચાર વસ્તુને, હા ચાર, એટલે રસિક બિહારી કહે છે
के ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को द्वार धुंध भी बजान के झंडा निशान के निशान तेन जाने को जाने हैं को मत गज के बदानते शांत तेन जाने को गुमान तेन जाने धन धान तेन जाने कोई कोटिक विधान ते रचिक बिहारी चार बात से जहान जाने विद्या हरि ध्यान ते कृपान ते सुदान ते तम एक भजन करो एक सारा महान कवि थी जाओ अने एक भजन एट संत थी जाओ अने एक देश माटे खपी जाओ ई अने एक कोक ने दान करी जाओ आ चार वस्तु करो तो दुनिया तमने कोई दिवस भूलवानी नथी એવો જ્યારે અહીંયા જોશી બાબા આનંદ બાબા જ્યારે એમને આમ મળી ત્યારે આમ મજા આવે સરળ સ્વભાવ હોય ને સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય એટલે મને જે મારી પાસે વાતો આવતી જ હશે એમાં આપના આગળ કરીશ એની પહેલાં જેમ આહાડમાં થોડું ઘણું વચ્ચે આમ વાયર ઉગ્યું પણ શ્રાવણમાં આહાડ જેવું વાતાવરણ થયું છે દાદા સોમેશ્વરની ધજા ફડાકા મારે છે અને શ્રાવણનો હવે શોભ મારે જ કહેવાય એટલે દાદા સોમેશ્વરના સાનિધ્યમાં એક બે કડીમાં એની વંદના કરી ત્યાંથી જ હું શરૂઆત કરું એટલે કૈસેલ શૃંગ સમ વિશાલ જટા મહાદેવની વંદના કરવા માટે જ્યારે બેઠા ત્યારે
આ બધી વાતો ગીતો ભજનો આપણા એના પાયામાં કંઈક છે. ભગત બાપુનો એક દુહો છે જેના બહુ મોટું બિલ્ડિંગ તમે બનાવો અને એમાં હારા હારા ચિત્રો દોરાવો, દુનિયા આખી જોવા આવે એવું તમે બિલ્ડિંગ બનાવો, પણ એમાં પાયો ન હોય ને એમનો મુખ ઉકર્યું હોય તો ક્યારે પડી જાય એ નક્કી નથી. જેના પાયામાં કંઈક હોય એની વાતો રહી. એટલે કાક બાપુ કહે છે, પણ ભીતે રંગ ભર્યા ભીતુમાં બહુ રંગ ભર્યા ને પછી ચિતર ચિતર જા, પણ એ ખોરડા એ થળ ભળ્યા એ જેના કાચા પાયા કાગડા. વાત કરીએ એમ પ્રભાત ક્ષેત્રનો આખો આ પટો છે, ભગવાનને પણ છેલ્લે અહીંયા આવી અને શાંતિ થઈ છે. ભગત બાપુ કહેતા, પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો, એટલે પણ ગોકુળ વન રાવણ અને મથુરા શાંતિ લેવા સાંભળા. જેના આંગણે ઘોડા થનગને